નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો તમારું ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જે પાર્ટ વન જોયો છે તો પાર્ટ ટુ આપણે શરૂ કરી દઈએ તો મિત્રો આમાં ખાલી જગ્યાઓ બાકી છે ત્યાંથી આપણે શરૂ કરીએ તો નીચે આપેલ વિધાનોમાં ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો તો મિત્રો આપણે જોઈએ તો પહેલું છે ગ્રાન્ટ ટ્રંક રોડનું નિર્માણ કોના સમયમાં થયું હતું તો મિત્રો આપણો એમાં આન્સર હશે ગ્રાન્ટ

વ્યવસ્થાની માહિતી મળે છે તેમાં આપણો આન્સર હશે મિત્રો અર્થશાસ્ત્ર અર્થ અર્થશાસ્ત્ર આપણે આગળ વધી જઈએ શોતું અશોકે સંઘ મિત્ર અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા શ્રી શ્રીલંકા પાંચમો અશોકના મોટા ભાગના અભિલેખો ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે તેમાં આવશે પ્રાકૃત ભાષામાં પ્રાકૃત ભાષામાં ને લિપિ છે આપણે જોઈએ તો લિપી કઈ છે મિત્રો એ તમારે જણાવવાનું રહેશે બ્રાહ્મી લિપિ મુદ્રા મુદ્રા રાક્ષસ નાટક એ કોને લખ્યું છે તો જવાબ આવશે વિશાખ દત્ત વિશાખ દત્ત પછી ગુજરાતના અશોક નો શિલાલેખ કઈ ભાષામાં છે તો એ પણ આપણે જોઈએ તો પ્રાકૃત ભાષામાં છે કઈ ભાષામાં પ્રાકૃત આઠમું મૌર્ય યુગના અને પાલી ભાષા પણ કહી શકીએ મૌર્ય યુગના વહીવટી તંત્ર કેટલા ભાગમાં વિભાજિત હતું તો ત્રણ ભાગમાં વિભાજીત હતું મૌર્ય યુગમાં ખેતી વિભાગના ઉપરી વડાને શું કહેવામાં આવતું તે જવાબ આવશે સીતા અધ્યક્ષ અને વ્યાપારી ખાતાને શું કહેવામાં અર્થશાસ્ત્ર શ્રીલંકા પ્રાકૃત વિશાખદત્ત પ્રાકૃત ત્રણ સીતાક્ષ અને પણ્યાક્ષર પછી આપણે જોઈએ તો

તલાટી છે મિત્રો તાલુકા વિકાસ અધિકારી છે એની સંકલ્પના પષ્ટ કરવાની છે જિલ્લા વિકાસ અધિકારી ચીફ ઓફિસર મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તો મિત્રો આપણે જવાબ જોઈ લઈએ હવે તો મિત્રો કલેક્ટર વિશેની માહિતી છે તમે જોઈ લો

મામળાદાર સરેરાશ પચાસ કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વળાશે તાલુકા ન્યાધીશ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરની સીધી રીતે જવાબદાર છે મિત્રો આ નગરપાલિકા છે કટ થયું તમે જોઈ લો નગરપાલિકા કાર્યો સામાન્ય તે પચીસ હજારથી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અઠ્યાવીસ હોય છે નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે જેમાંથી પચાસ ટકા મહિલા અનામત હોય છે બાકીની માહિતી તમે વાંચી મિત્રો પછી મિત્રો મહાનગરપાલિકા છે મહાનગરપાલિકાના સભ્યોને કોર્પોરેટ કોર્પોરેટર કાઉન્સિલ તરીકે ઓળખવામાં આવે છે મહાનગરપાલિકાના વડા મેયર કહેવામાં આવે છે ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે અને પંચોતેર હજાર ની વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે બીજી માહિતી વાંચી લેજો મિત્રો મામલતદાર છે મામલતદાર મેયર તો મેયર ની માહિતી અંદર આવી ગઈ નગરપાલિકા મહાપાલિકા નગરપાલિકા તાલુકા પ્રમુખ તરીકે માળખું મિત્રો તમારે જોઈ લેવાનું છે પુસ્તકમાં આપેલું છે રાજ્ય સરકાર કરે છે ગ્રામ સભા એ ગામડામાં મંત્રી મંડળ જેવી છે એ ખોટું છે ધારાસભા જેવી છે તાલુકા પંચાયતમાં પચાસ ટકા મહિલા અનામત થશે એ મિત્રો સાચું છે સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી છે તો એ તમારે જવાબ દેવાનું રહેશે જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે તો એ સાચું છે મિત્રો આપણે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું છે તો મિત્રો સાચું જિલ્લા પંચાયતનો કચેરીનો હોદ્દો છે ખોટું છે મિત્રો એટલા ક્વેશ્ચન જોઈ લો તો મિત્રો આપણે આગળ વધી જઈએ ત્રિસ્તરીય માળખું ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નો સમાવેશ થાય છે તો મિત્રો સાચું છે ગ્રામ સભા વર્ષમાં ઓછામાં ઓછી બે વાર મળવી જો મિત્રો પણ આ ખોટું છે કલેક્ટર એ જિલ્લાના વહીવટી મુખ્ય વહીવટી અધિકારી છે મિત્રો તે પણ ખોટું છે મિત્રો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે સરપંચ ને લોક સુટણી માં સીધો મતથી છૂટે છે સાચું છે તો આવી રીતે તમારો આન્સર દઈ દેવાનો છે મિત્રો મિત્રો આપણે આગળ વધી જઈએ મને ઓળખો તો મિત્રો આપણે જોઈએ તો કોઈ પણ બે કરવા છે બધા કરાવી દઈએ આપણે મારો ભૂમિનો છેડો જળ ભાગમાં ફેલાયેલો હોય છે તો એને કહેવાય છે ભૂશીર પછી મારો જળ વિસ્તાર ત્રણ બાજુથી જમીનથી ઘેરાયેલ છે તો ને કહેવાય છે અખાત કંબાત નોખાત કચ્છ નોખાત મારો ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય એમાં આવશે જો ટાપુ હું પર્વતોની હારમાળા વચ્ચે તો મિત્રોમાં આવશે ખીણ મારો ભૂમિના ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર દ્વીપ હશે તો મિત્રો શું જવાબ આવશે સામુદ્ર થાની આવશે શું મિત્રો ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન તો મિત્રો એમાં આવશે દ્વીપકલ્પ હું બે જળ વિસ્તાર જોડતી સાકળી જળ પટ્ટી છું તો આમાં આવશે પર્વત પ્રસ્ફોટન થવાથી મારા મુખમાંથી લાવા નીકળે છે જ્વાળામુખી પર્વત શું મિત્રો જ્વાળામુખી પર્વત તો મિત્રો આ માહિતી જોઈ લો તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે હું સમુદ્ર સપાટી થી એકસો એસી મીટર અને સપાટ છું તો એમાં આવશે મેદાન હું નો ઉચ્ચ પ્રદેશ છું તો એ તમારે જણાવવાનો છે મારો આકાર જેવો વળેલ છે તો મિત્રો આવશે ગેડ પર્વત ગેડ પર્વત હિમાલય છે મિત્રો રીતે હોય છે આ છે તમારી એકમ કસોટી પ્રશ્ન પુસ્તકોની પાછળ આપેલ રક્ષામાં નીચે દર્શાવેલ સ્થળો દર્શાવો તો હિમાલય ઉત્તરમાં છે આવી રીતે ઇન્ડિયા હોય છે મિત્રો તમારે સારી રીતે આકૃતિ દોરી દર્શાવવાનું મિત્રો રહેશે અંદમાન નિકોબાર ટાપુ લક્ષદીપ કચ્છ નો અખાત ખંભાત નો અખાત ગુજરાતમાં ઉચ્ચ પ્રદેશ સૌરાષ્ટ્ર નો ઉચ્ચ પ્રદેશ ગંગાનું મેદાન બધું તમારે દર્શાવી દેવાનું રહેશે તો મિત્રો આ હતું આપણું સામાજિક વિજ્ઞાન નું પાર્ટ ટુ તો મિત્રો આપણે બધા ક્વેશ્ચન સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું જો તમને પેપર સોલ્યુશન સારું લાગે તો અમારી ચેનલ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે પેપર સોલ્યુશન નો એન્ડ કરીશું જય જય